જે રીતે આપણે જોઈ રહ્યા છે કે આપણી સામે રાજ્યનો જનાદેશ આવતો દેખાઈ રહ્યો છે મહારાષ્ટ્ર અને ઝારખંડ અને આ ઉપરાંત એક પેટા ચૂંટણી જે છે વાવની તેના પણ આપણે ખાસ ચર્ચા અહીંયા કરતી કરી રહ્યા છે તો જનાદેશ ઉપર આપણે નજર કરી લઈએ તો જે મહારાષ્ટ્રમાંથી જે મહાયુતિને આપણે આગળ ચાલતા જોઈ રહ્યા છે અને પૂર્ણ બહુમતને પાર આપણે પહોંચતા અહીંયા આગળથી મહાયુતિને જોઈ રહ્યા છે જ્યાં સૌથી વધારે સીટ જે છે એ આપણને બીજેપીને ભાજપને મળતી દેખાઈ રહી છે ત્યારબાદ આપણે જે રીતે જોઈ શકીએ છીએ કે ત્યારબાદ આપણે શિવસેનાને નહીં ત્યારબાદ એનસીપીની અંદર આ સીટ્સ આપણને જતી દેખાઈ રહી છે આ તમામ અંગે આપણે ખાસ ચર્ચા કરીશું અહીંયા આગળ મહારાષ્ટ્રમાં મહાયુતિનો જે છે મહાવિજય થતો આપણને દેખાઈ રહ્યો છે અને આપણે ખાસ ચર્ચા કરવાના છે આપણી સાથે જન્મભૂમિના એડિટર કુંદન વ્યાસ જોડાયેલા છે કુંદનજી સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર અને કઈ રીતે આપણે આને સમજવું જોઈએ જે રીતે આપણે જોયું હતું કે આ ચૂંટણીની અંદર ખાસ કરીને આપણે જે રીતે જોયું હતું કે એક હતું વોટ જેહાદની મુદ્દો આવ્યો હતો અને સામે પક્ષે કહેવાયું હતું કે જો વોટ જેહાદની વાત હોય તો આપણે વોટ આપીને એક ધર્મયુદ્ધ કરવું પડશે તો શું આ ધર્મયુદ્ધનું આહવાન અહીંયા કામ કરી ગયું છે મહારાષ્ટ્રમાં ફેક્ટર્સ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કારણ કે કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે જેટલો વોટ બેંકનો પ્રચાર કર્યો અને પર્ટિક્યુલરલી એક તો મૌલવીએ એમાં ચાર્ટર આપી દીધો કે અમારા આટલા સત્તર માગણીઓ છે બધાને મુસ્લિમોને ધર્મના આધારે શિક્ષણમાં અને નોકરીઓમાં એમને આરક્ષણ રિઝર્વેશન આપવું જોઈએ એ આ બધી શરતો હતી આ શરતો કોઈએ ખંડન કર્યું નહીં પણ માગણી જાણે સ્વીકારતા હોય એવી જ એક છાપ ઊભી કરી એટલે એન્ટાયર મુસ્લિમ કોમ્યુનિટીને એક સંતોષવાની તુષ્ટિકરણની વાત હતી એની સામે પછી આ બધા હિન્દુઓ જાગૃતિ થઈ અને બટેંગે તો ને બધી વાત જે આવી અને હમ એ કે તો સેફ હે એને કારણે જાતિવાદ જે મહારાષ્ટ્રમાં સૌથી વધારે ઘણા યુપી બિહારની જેમ કે મરાઠાઓ છે ઓબીસી છે બધા વચ્ચે રિઝર્વેશનની ટસલ ચાલતી જ થઈ ઘણા હતી અને જયરાંગ મનોજ જયરાંગ પાટીલ તો ઉપર સુપર ઉતરેલા અને એમણે આમાં ઝુકાવવાના હતા પણ પછી વિડ્રો કર્યું ઇલેક્શનમાંથી એટલે આ ઇસ્યુ એવો જ થઈ ગયો કે જો તમે મુસ્લિમ એક એક વિશેષ પક્ષને તમે ધર્મને આધારે જો આટલા બધા સપોર્ટ આપતા હો અને એના આધારે વોટ દેવાની જો વાત ચાલતી હોય વોટ જીયાદ જેવો શબ્દ જ્યારે વપરાયો ત્યારે સાધુ સંતો નેતાઓ અને પછી સોશિયલ મીડિયામાં પણ આ ધર્મયુદ્ધની વાત પહોંચી અને લોકો વધારે જાગૃત થયા એમ લાગે છે ઇઝ વન વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કે જાતિવાદ આ ઇલેક્શનમાં મહારાષ્ટ્રમાં જાતિવાદનો એકડો નીકળી ગયો છે એમ કહી શકાય જાતિવાદના આધારે કોઈ વોટ આપ્યા નથી માત્ર ધર્મના આધારે આપ્યા હોય તો એક્સેપ્ટેડ છે આ ઉપરાંત બીજા પણ કારણો છે કે લાડકી બહેનનું છે એમને જે કલ્યાણ યોજનાઓ કરી એ છે પછી બહુ વગર વિચારે ઇવન ખારગે જેવા કોંગ્રેસ પ્રેસિડેન્ટ જે અત્યારે છે એમણે પણ એવા ભાષણો કર્યા કે યોગીનું ભગવા વસ્ત્રો શોભતા નથી રાજકારણ છોડી દો પણ એમને ખબર નથી કે રામદાસ સ્વામીથી માંડીને બધા વિવેકાનંદ સુધી બધા કેટલા બધા મોટા પ્રખર નેતાઓની જે સંદેશ હતા એ લોકોએ સ્વીકારેલા બંને માત્ર સુધી અને એ બોલ્યા હતા જે ભગવો આખા મહારાષ્ટ્ર વિધાનસભા ઉપર ભગવો ફરકાવી દીધો એટલે તમે જો આ બધું ન કર્યું હોત મેં અગાઉ કહ્યું હતું એમ આ ન કર્યું હોત તો પણ મુસ્લિમ વોટ કોંગ્રેસને અને ઇન્ડીને મળ્યા જ હોત પણ આ કરવાને કારણે કોંગ્રેસ આ લોકોને બીજેપીને શિવસેનાને વધારે ફાયદો થયો એમને હિન્દુ જાગ્રત થઈ ગયા અને એક જાતનું પોલરાઇઝેશન થઈ ગયું જે કરવા માતાની શરૂઆત કરી કોણે એ એ આખરે એનું જ પરિણામ આ જ આવે આ બધા કારણો છે ઓકે તો આ તમામ કારણો છે અને અહીં આગળથી જે આપણે આપણે જોયું છે કે મહારાષ્ટ્રમાં અહીંયા આગળ બીજેપીને સૌથી વધારે સીટ પડી રહી છે અને મહાયુતિનો બહુમતીને પાર આંકડો આપણે પહોંચતા જોઈ રહ્યા છે આપણી સાથે ચર્ચામાં મુંબઈ સમાચારના એડિટર નિલેશ દવે પણ જોડાઈ ગયા છે અને મારા સહયોગી ઉર્વિન વ્યાસ પણ આપણી સાથે જોડાઈ ગયા છે જે ઉર્વિન જી જના એટલે જેમ હમણાં થોડીવાર પહેલાં જ કુંદનભાઈએ જે કીધું કે અમુક અમુક ફેક્ટર્સ છે લાડલીબેન સ્કીમના છે કે પછી બીજા ઘણા બધા ફેક્ટર્સ છે એમાં એક ઓબીસી કોન્સોલિડેશનનો પણ એક છે કે ઓબીસીને જે એક સાથે લાવી અને જે મત મેળવ્યા ખાસ કરીને એ એક ફેક્ટર પર છે નિલેશભાઈને એ જ પૂછવા હું ખાસ કરીને કે ઓબીસી ફેક્ટરને જે લાવ્યા કારણ કે તમે જોયું કે હરિયાણામાં જે એ લોકોએ નોન ઝાટ વોટ મેળવીને જે જીત મેળવી હતી એ જ રીતે અહીંયા પણ એવું કહી શકાય કે નોન મરાઠા વોટ મેળવીને એક જીત મેળવી છે અને ઓબીસી ફેક્ટર એક સાથે લાવી કારણ કે વડાપ્રધાને ચોખ્ખું કહી તું એક સાથે રહીશું તો સાથે રહીશું તો બટેંગે નહીં એવી રીતે એક જે કહેવત એમણે જે એક વાત કરી હતી એ આ ઓબીસી કોન્સલિડેશનમાં કેટલો ફાયદા કરાય છે એવું છે કે જતા પાર્ટી પાસેથી મેં અગાઉ પણ કીધું એમ કે

એનું મુખ્ય કારણ એ છે કે લાડલી બેન યોજનામાં માત્ર હિંદુઓને પૈસા ગયા છે એવું નથી એક રેકોર્ડ પ્રમાણે એમાંથી મુસ્લિમ મહિલાઓને પણ ઘણા પૈસા ગયા છે હવે જે મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિઓ કરે છે માત્ર મત માટે કરે છે જ્યારે અહીંયા ભારતીય જનતા પાર્ટી કે એકનાથ શિંદેની સરકારે મહારાષ્ટ્રમાં સમાન રીતે જાતિ ધર્મની પરવા કર્યા વિના જે ક્રાઇટેરિયામાં ફિટ હોય એ લોકોને તમામને આ લાડકી બેન યોજના કે આ લાડકા યોજનાનો ફાયદો કરી આપ્યો છે

ભાજપની સૌથી મોટી મહત્વની સમન્વય મારે શિવસેના એકના પાર્ટીની અંદર પોતાના ઉમેદવારો મોકલ્યા ચિહ્નો બદલાવ્યું એમનો પ્રવેશ ત્યાં કરાવ્યો જેમ કે નીતિશ રાણે નિલેશ રાણે બંને જીત્યા હવે ત્રણ રાણે ત્રણે ત્રણ જણા પહેલી વખત જીત્યા એવું પેલું બનાવશે તો આ પ્લાનિંગ समजवाय आणि एथे करेल मेहनत न परिणाम ઓકે તો આ એક અહીંયા આગળથી આપણે ખાસ ચર્ચા કરી રહ્યા છે પણ નિલેશભાઈ જે વાત આપે અહીંયા આગળથી કરી કે અહીંયા આગળ અત્યાર સુધી આ ત્રણેય પાર્ટીઓનો જે એકબીજા સાથે કોઓર્ડિનેશન હતું જે સહયોગ હતો એ ખાસો એવો આપણને સારી રીતે ચાલતા દેખાયો ને એનું પરિણામ આપણે જોઈ રહ્યા છે પણ હવે જે આગળનો સવાલ છે જે રીતના આપણે અત્યારે સીટ જોઈ શકીએ છીએ બીજેપી સૌથી વધારે સીટ મળી રહી છે આજ પરિણામ પ્રમાણે આવશે જે અત્યારના રિઝલ્ટ આવી રહ્યા છે એ પ્રમાણે તો એકસો બત્રીસ લગભગ બારે સીટની જેમને જરૂરત છે ભાજપ હાથે સત્તા આવી શકે એમ છે પરંતુ ઇતિહાસ જોતા ભારતે ભાજપે ગઠબંધન હોય કે રાજ્યની ચૂંટણીઓ હોય એટલે મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી પદ માટે એ લોકોની પહેલેથી સમજૂતી થઈ જ ગઈ છે બીજું સૌથી મોટો સવાલ એમની પાસે સૌથી મોટો પ્રશ્ન જે છે એમની સામે કે એકનાથ શિંદે સાથે જેટલા લોકો છે ચાલીસ બેતાલીસ પંચાવન જે પણ અત્યારે એમને ફિગર આવી રહ્યા છે એ પ્રમાણે એ તમામ લોકો માત્ર સત્તા માટે સિંધે સાથે આવ્યા છે અને હવે સિંધે સાથે આવ્યા પછી એમને તમને મેજોરિટી મળી છે એટલે એમને એક રાખવા એ બહુ મોટો પ્રશ્ન છે એટલે જો સિંધે ને જ એ સી પદ સોંપે તો એ લોકો કદાચ ભેગા યુનાઇટેડ રહી શકે એટલે આજની તારીખમાં એનસીપી અજિતવાર ગ્રુપ હોય કે શિવસેના એકના સિંધે ગ્રુપ હોય આ બંને ગ્રુપની અંદરથી ભાગલા ન પડે એ જોવાની જવાબદારી ભાજપની છે

તો શિંદે કદાચ આ પદે ચાલુ રાખી શકે છે હંડ્રેડ પર્સન્ટ મહેનત છે અને ફડણવીસ ને પદ મળવું જોઈએ પણ ભાજપની અંદર જ ફડણવીસ સામે એક બહુ મોટો અસંતોષ છે એક મોટો જુવાડ છે હવે એના ઉપર કેવી રીતે પાર્ટી કંટ્રોલ કરી શકે છે એટલે બે વસ્તુ છે કે જો સીએમ પદે એકનાથને જ કાયમ રાખે તો ભાજપનો વિરોધ પણ દબાયેલો રહે અને જે રીતે સરકાર ચાલે છે તો એ લોકો કારણ પણ પણ આપી શકે સફળ સફળ સરકાર કન્ટિન્યુ કરી ભાજપ આવા કોઈ ગણતરીમાં માનતો નથી નાનો પક્ષ મોટો પક્ષ માનતો નથી અને જ્યાં જે સમયે જેની જરૂરિયાત હોય એવા નિર્ણયો લે છે સમગ્ર રાષ્ટ્રના અને રાજ્યના હિત માટે એટલે એવું પણ સાબિત થઈ શકે એટલે એ બની શકે છે લગભગ આવતીકાલે આ ફાઇનલ થઈ જશે કેમ કે બે દિવસમાં સરકાર એમને બનાવવાની છે જી કુંદનભાઈ તમારું શું માનવું છે એકચ્યુલી આમાં નિરેશભાઈએ કીધું કે બની શકે કે સીએમ બીજેપી એક ઉદાર મન રાખીને જવા દઈએ અને સીએમ પદ માટે એકનાથ શિંદેને રાખે ઇવન એકનાથ શિંદેના પાર્ટીમાંથી અમુક લોકોએ કીધું જ છે કે ખાસ કરીને કે જો આપણે એકનાથ શિંદેના ફેસ પર લડ્યા હોય ચૂંટણી તો એમને જ સીએમ બનાવવા જોઈએ તમારું શું માનવું છે શું ફડણવીસ જે આટલી બધી બેઠકો લાવ્યા છે તેની અંદર ફડણવીસની મહેનતથી લાવ્યા છે અને એ જ હિસાબે બીજેપીને સૌથી વધારે પડતી બેઠક અત્યાર સુધીની હિસ્ટ્રીમાં મળી છે જવા દેશે સીએમ પદ નિલેશભાઈની વાત સાથે સંમત છું પણ માત્ર ઉદાર મત ઉદાર થઈને આપવાની વાત નથી ચેરિટી આપવાની પણ એકનાથ શિંદેનું કામ અને મોદી સાહેબનું અને બધાનું નામ ભાજપ છે બરોબર છે પણ જો તમારે લાંબી દ્રષ્ટિએ જુઓ દૂરદ્રષ્ટિથી મહારાષ્ટ્રમાં તો તમારે એકનાથ શિંદેને ચાલુ રાખવા જોઈએ એ આ નિર્ણય તો ભાજપે લેવાનો છે આપણે કહ્યું એમના પાર્લામેન્ટરી બોર્ડે કે અમિતભાઈ ને એ લોકો લેશે પણ જો તમારે શિવસેના આ એક નેગેટિવ ઇમ્પેક્ટ જાય જો આમના તમે દૂર કરો તો કે આટલો વખત પહેલાં જે હિસ્ટ્રી રિપીટ થાય કે અઢી વર્ષમાં જે આ નારાજ થયા હતા ઉદ્ધવ ઠાકરે એવી રીતે એમ થાય કે આ શિંદેને પણ તમે કાઢી મૂક્યા ઇલેક્શન પછી એટલે શિંદેને ચાલુ રાખવામાં રાજકીય રાપણ છે શાનપણ છે અને ફડણવીસને તમે અહીંયા રાખો જેમ છે એમ ચાલુ રહે સરકારમાં અને કાં તો તમે દિલ્હીમાં કેન્દ્રમાં એમને ગોઠવો એ ભાજપે નક્કી કરવાનું છે પણ લાંબી દૃષ્ટિએ જો તમે પોલિટિકલ જુઓ ઇમ્પેક્ટ આની તો આ ચાલુ રહેશે એમાં ભાજપને પણ લાંબા ગાળે ફાયદો છે આ ઓલ ઇન્ડિયામાં દરેક જેટલી રિજનલ પાર્ટી છે એમને પણ મેસેજ જશે કે ભાજપ પોતાના જે જુનિયર પાર્ટનર હોય એને પ્રોટેક્ટ કરે છે એને માન આપે છે એવું નથી કે કામ થઈ ગયું એટલે એમને છોડી દેવા એવી એક ઇમ્પ્રેશન પહેલાં હતી જ્યારે પેલી સરકાર આવી ત્યારે પણ બે હજાર ચૌદ પછી બે હજાર ઓગણીસમાં એવું ન થાય એટલા માટે આ જરૂરી છે કે એમને ચાલુ રાખે અને આ બાબતમાં છે તે ત્રણે જાણે અજીત પવાર જાણે છે અને શિંદે પણ જાણે છે અને દેવેન્દ્ર ફડણવીસ બી જાણે છે કે પ્રેસ કોન્ફરન્સમાં અમિતભાઈએ અહીંયા જાહેરાત એવી કરી હતી કે માત્ર બેઠકોની સંખ્યાના આધારે અમે ચીફ મિનિસ્ટર નક્કી નથી કરતા પણ પોલિટિકલી એનો વિચાર થવો જોઈએ ધ નોમિની વિલ બી એ પોલિટિકલી કન્સિડર્ડ નેમ પછી એને ચીફ મિનિસ્ટર તરીકે પ્રોપોઝ કરશે અને હું નથી માનતો આ બાબતના કોઈ વાદ વિવાદ કે વિખવાદ થાય અને અત્યારનો જે વિજય મહાવિજય મળ્યો છે એમાં ખટાશ આવે કે કડવાશ આવે એવી મને શક્યતા નથી હિસ્ટ્રી શુડ નોટ બી રિપીટેડ ઉદ્ધવ ઠાકરેવાળી એટલું તો ભાજપના નેતાઓને ખબર છે સૌથી પહેલાં તો એક પૂછું છું કે કોને આ જીત માટે તમે કોને શ્રેય આપો છો ખાસ કરીને કાર્યકર્તાઓની મહેનત છે અલગ અલગ બહુ પ્લાનિંગ મેનેજમેન્ટ અમે બહુ સારું કર્યું છે અને એ હિસાબે તમને બહુ થમ્પિંગ મેજોરિટી મળી છે મહારાષ્ટ્રમાં ખાસ કરીને તો આવની ચર્ચા આપણે કરશું પરંતુ એ પછી પરંતુ એ પહેલાં મહારાષ્ટ્રની ચર્ચા કરીએ તો એમાં કઈ રીતે તમે ખાસ કરીને કોને શ્રેય વધારે સૌથી વધુ આપો છો ઉર્શભાઈ સૌપ્રથમ જો કહીએ ને જો ઓવરઓલ ભારતીય જનતા પાર્ટીની જે સિસ્ટમ છે એમના અંદર ચૂંટણી લક્ષી રાજકારણ કરતા નથી અને રાજનીતિથી ઉપર ઉઠી અને જે રામનીતિ આપણે જે અત્યારે હાલ કહીએ કે લોકોએ જ્યાં પણ ઇલેક્શનના અંદર રિઝલ્ટ જોઈએ છે ને તો જય શ્રી રામ જે જીતવાવાળા લોકો અથવા ભાજપના કાર્યકર્તાઓ અને પબ્લિક પણ જય શ્રી રામ બોલી રહી છે એટલે નરેન્દ્રભાઈ મોદીની જે રાષ્ટ્રીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે છેલ્લા છેવાડાના માનવીની ચિંતા કરવાવાળા બે હજાર ચોવીસની ચૂંટણીમાં જે આપણો એજન્ડા હતો એના અંદર ચાર સ્તંભ ઉપર વાત કરી હતી ગરીબ ખેડૂત મહિલા અને યુવા તો એ એ ચારે ચાર સ્તંભના માટે જે સ્કીમો બનાવી હતી એને સારી રીતે સુપેરે ડબલ એન્જિનની જ્યાં જ્યાં સરકાર હતી ત્યાં પરકોલેટ થયું અને એનું રિઝલ્ટ જે કહેવાય અને સૌથી વિશ્વની સૌથી મોટામાં મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા કોઈ પણ જગ્યાએ દરેક જે પણ પબ્લિક હોય એને મદદ કરવા માટે હોય છે અને આપણે અત્યારે હાલ જોઈએ તો થમ્બિંગ આપે જેમ કીધું એમ ઓવરવોલ્વિંગ અને આના અગાઉ એક ટીવી ડિબેટમાં હું હતો તો ત્યાં આગળ એમાં એક વાવનું વાવ વાવ ફેક્ટર વીએવીનું ડબલ્યુ એ ડબલ્યુ 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 એટલે વાવ ટુ વાવ એટલે આ રીતે જોરદાર કારણ કે સ્પેસિફિક આપે કીધું પછી વાત કરીશું પણ હું અત્યારે જ કહીશ કે પંદર રાઉન્ડ સુધી પંદર હજારથી વધારે મતે આગળ હતા અને પચીસો વોટે ભારતીય જનતા પાર્ટી જીતી એટલે એને વીએ વી ટુ ડબલ્યુ ઓ ડબલ્યુ કર્યું હતું અને અહીંયા આગળ પણ એવું જ છે મહારાષ્ટ્રમાં પણ આપણે જોઈએ ને તો ભારતીય જનતા પાર્ટી પંચાણુંથી ઉપર ક્યારે પણ ગઈ નહોતી અને આના અગાઉ એક આપણે જોયું હતું જે મહાયુતિની પ્રેસ કોન્ફરન્સ હતી એમાં અજીત પવારજીએ એવું કીધું કે મારી પોલિટિકલ હિસ્ટ્રીમાં મેં ક્યારે પણ આટલી કોઈ એક જે કહેવાય ઇન્ડી અલાયન્સની તો પરિસ્થિતિ ગંભીર છે પણ એનડીએની બસો વીસ પ્લસ આવશે એવું એમને દેખાઈ રહ્યું છે અત્યાર સુધી હિસ્ટ્રીમાં ક્યારે પણ કોઈ પણ જગ્યાએ કોઈને મળી નથી એનું હું પર્સનલી કારણ કહું ને તો અગાઉ જે કીધું એના સિવાય બીજું કે નરેન્દ્રભાઈ મોદીનું જે એક સૂત્ર હતું એક હે તો સેફ હે એના અંદર એના સિવાય ઘણા બધા ફેક્ટરો કામ કરે છે કે ત્યાં આગળ જ્યારે હું પ્રચારમાં ગયો હતો મહારાષ્ટ્રમાં ત્યારે ત્યાંની પબ્લિકને જે ગમતી હતી વસ્તુ ભારતીય જનતા પાર્ટીની એ સાહેબને જે સૂત્ર આપ્યું હતું એક હે તો સેફ હે એનાથી આગળ જે ગાયની રક્ષાની વાત કરે છે નરેન્દ્રભાઈ મોદી પીએમ હાઉસના અંદર ગાય પાલન માટે એમને એક વિડીયો મૂક્યો હતો અને ત્યાં એક નાની ગાય ત્યાં એ રાખે છે એટલે ગાયની પૂજા કરવાવાળા લોકોની જરૂરિયાત છે ગાયને થાળીમાં સજાઈને લોકોને પેલું આપવાવાળા લોકોને વિરોધ છે એવું કહી શકાય બીજું ગણેશ વિસર્જનના અંદર ફૂલ વરસ છે કે પથ્થર વરસ છે ત્યાંના લોકોનો એક આ બી વિષય હતો આના કારણે ભારતીય જનતા પાર્ટી ત્યાં આગળ સારી રીતે જીતી છે બીજું આપણો મંદિરના અંદર શંખ વાગશે કે લાઉડ સ્પીકર તમારા દિવસમાં દસ વખત સાંભળવાના છે એક આ પણ ઘણા લોકોના આ વિષય પણ ટચ કરતો હતો સનાતન ધર્મના તિલક જે તિલકધારી આપણા સંતો અથવા તિલકધારી માણસો છે એમને તિલક ચમકશે સનાતનીઓના માથા ઉપર કે પછી જે સંતો છે આપણા એ માર્કેટમાં ક્યાંક ફરતા હોય તો એ લોકોને એવા કોઈ વિસ્તારમાં જતા રહે તો એમને શોધીને આંતરીને મારવામાં આવે છે એ જોવામાં આવે છે આવા બધા મલ્ટિપલ કારણો છે જેના કારણે ઓવર વોર્મિંગ વિક્ટ્રી ભારતીય જનતા પાર્ટીની થઈ છે તમે આમ તો કહ્યું કે વાવની વાત તમે કરી તો વાવમાં તો તમે શું બદલ્યું એ તમે કહી શકો છો કારણ કે પંદરમા રાઉન્ડ સુધી તો આમ જોવા જઈએ તો ગુલાબસિંહ રાજપૂત આગળ જ હતા તેર હજાર વોટથી આગળ હતા તમે એવું શું કર્યું હતું કે છેલ્લા પાંચ છ છ સાત રાઉન્ડમાં બદલી નાખ્યું કારણ કે કોંગ્રેસ પણ એ જ કે છેલ્લા બે ત્રણ રાઉન્ડમાં વધારે થયું તો શું એવું કંઈ તમને લાગે છે એમાં ભારતીય જનતા પાર્ટીએ કંઈ કર્યું નથી અથવા હું હું એક હે શું સેફ હે વાવની પ્રજા જે ખરીને એને નરેન્દ્રભાઈ મોદીનું જે સૂત્ર હતું એના સાથે એમને કોંગ્રેસે ભરપૂર પ્રયત્નો કર્યા ભારતીય જનતા પાર્ટીના એક અમારા જૂના કાર્યકર્તાને એ લોકોએ ઊભા રાખી આપણા ભારતીય ભાજપના હરાવવા માટે એક પ્રયત્ન પણ પણ એ એ લોકોએ કર્યો એમાં લોકો સફળ ના થયા જોવા જઈએ તો ગેની બેનનો સપોર્ટ એમને ખૂબ સારો રહ્યો છે અને તમે જોવા જાવ તો ઘણા ટાઈમથી એ ગેની સપોર્ટ ઘણો પબ્લિકે બહુ સારો કર્યો હતો પછી એમને સ્વરૂપજીને કરવાનો કંઈ બીજો ઓલો હતો નહીં એટલા માટે આમાં વિષય કેવો છે બે હજાર ચોવીસની ચૂંટણીમાં પણ આપ જુઓ ને તો અઢાર હજાર મતથી ગેનીબેન જીત્યા એ બટ ઓબિયસ છે પણ વાવ બેઠક ઉપર અઢાર હજાર મતથી એમને લીડ મળેલી એ હારેલા હતા વાવ સ્પેસિફિક વિધાનસભા જુઓ ને તો એના અંદર અઢાર હજાર માઇનસ હતા ગેનીબેન અને એના કરતાં પણ વધારે અત્યારે હાલ માઇનસ થઈ છે કોંગ્રેસ એવું કહી શકાય ભારતીય જનતા પાર્ટી પચીસો વોટ આસપાસથી જીતી છે પણ ઓવરઓલ તમે જુઓ ને તો જે અપક્ષ ઉમેદવાર હતા એ પચીસ હજાર વોટ લઈ ગયા અને એ પચીસ હજાર વોટ એવું કહી શકાય જો એ ના ઊભા હોત અને એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા અને જો ભારતીય જનતા પાર્ટી સાથે એમ રહ્યા હોત તો કદાચ પચીસ ત્રીસ હજાર વોટે ભારતીય જનતા પાર્ટી જીતી હોત પણ પ્રજા એક હે તો સેફ ને સૂત્રનું જે સાહેબે આપેલું હતું એના સાથે રહી અને વિકાસ વિકાસની ઝંખના રાખવાવાળી ત્યાંની વાવની પ્રજા એના કારણે ડબલ એન્જિનની સરકાર ઉપર એમને કારણ કે કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે તમે ઝારખંડની વાત કરશો મને ખ્યાલ છે પણ ઝારખંડ આખું અલગ વસ્તુ થઈ જાય છે મહારાષ્ટ્રની જે એકાઉન્ટેબિલિટી થાય છે એ મહારાષ્ટ્ર પૂરતી જ સીમિત રહે છે એટલે તમે એ ઝારખંડની વાત ન કરતા પરંતુ વાવમાં તમે એ જ રીતે થયું છે કે જે પ્રદર્શન તમને સ્ટાર્ટિંગમાં બહુ સારું લાગતું હતું એ પછીથી ખરાબ રહ્યું શું કારણ રહ્યું છે ખાસ

વાયનાડની વાત કરીએ તો વાયનાડમાં સૌથી હાઈએસ્ટ મતોથી પ્રિયંકા ગાંધી જીત્યા છે વાવમાં સત્તર અઢાર રાઉન્ડ સુધી ગુલાબસિંહે ભારતીય જનતા પાર્ટીની નીંદ હરામ કર નાખી હતી એવી એવી હાલત થઈ ગઈ લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ત્યાંથી જીત્યા અને અત્યારે સત્તર અઢાર રાઉન્ડ સુધી અમે જીત્યા હતા બે અઢાઈ બે હજાર ની આસપાસના મત થી હાર્યા છે એટલે ભારતીય જનતા પાર્ટી ગુજરાત માં આટલી મજબૂત સરકાર ચલાવતા હોય નેતૃત્વ ગુજરાત થી આવતું હોય અને આ સ્થિતિમાં આ સ્થિતિ સુધી લઈ જઈએ એ બહુ મોટી જીત કહેવાય કોંગ્રેસના કાર્યકર્તાઓ અને જે રીતે ઝારખંડમાં અમે અમારી સરકાર હતી ગઠબંધનની ફરીથી અમે રિપીટ થયા છે તો કોંગ્રેસના કાર્યકર્તાઓને એના માટે અભિનંદન અને એ સરકારે ત્યાં કામ કર્યું છે લોકો માટે એટલે રિપીટ થયા છે જે ધ્રુવીકરણની રાજકારણ ભારતીય જનતા પાર્ટીનું છે એ ઉશ્કેરીજનક સૂત્રો આપવાના અને પછી સમાજને વિભાજન કરીને મતો નું રાજકારણ કરવું એ ભારતીય જનતા પાર્ટી ને ખુબ જ સારી રીતે આવે છે અને જે રાજ્યોના સ્થાનિક પક્ષો છે એ પક્ષો કઈ રીતે પૂરા કરી નાખવા એ બીજેપી બહુ સારી રીતે આવે છે પછી એ અકાલી દલ હોય પંજાબમાં કે પછી જેડીયુ હોય બિહારમાં કે પછી અહીંયા તમે વિચારો કરો એમ સૌથી વધારે સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી લડી અને સૌથી વધારે સીટો પણ બીજેપી જીતી છે એટલે સ્થાનિક પક્ષોને સાથે રાખીને એમને કઈ રીતે અજગર જે રીતે અ નાના નાના જે સાપ હોય છે નાના નાના જે જીવ જંતુ હોય છે એને નીકળી જાય છે અને પછી એ રીતે પોતાનું રાજ સ્થાપિત કરે છે તો એ રીતે ભારતીય જનતા પાર્ટીને કઈ ત્યાં મેન્ડેટ આપવામાં નતો આવ્યું એ વખતે પણ સરકાર તોડીને ભૂતકાળમાં પણ જ્યાં પણ સરકારો બનાવી છે સરકાર તોડીને પગ પેસારો કરે અને પછી પોતાનું જે જે ઈડી સીબીઆઈ પોલીસ તંત્ર તમામ તંત્રનો ઉપયોગ કરી અને દુરુપયોગ કરીને સરકારો બનાવે છે ભૂતકાળમાં એવું નથી કે ગુજરાતમાં પણ અમે જીત્યા છે અમે ગુજરાતમાં બે હાજર ચાર માં બાર લોકસભાની સીટો જીત્યા બે હાજર નવમાં તમારા કોંગ્રેસ ની વાત કરીએ ખાસ કરીને તો કોંગ્રેસ માટે તમે જોવા જાવ તો તમારી શું વિફળતા લઈ ઈ તમે વાત કરો બીજેપી એ જોડતોડ ની વાત કરી હતી તમે હમણાં કરી છે એ બે હાજર ઓગણીસ ની વાત હતી અને એ પછી થયું છે એ પછી ની વાત છે પરંતુ હવે આજે જયારે પરિણામ આવે છે ત્યારે જનાદેશ આવી ગયો છે તો લોકોનો જે મત તમને નથી મળ્યો એ કયા કારણે નથી મળ્યો એ તમારે વાત કરવાની વાત આવે છે સો આમાં ની આત્મમંથન નું જરૂર છે પાર્ટી હાઈકમાન્ડ બેસીને ચર્ચા કરશે કે ક્યાં ઓળખ રહી છે ચૂંટણી તો બધી રીતે લડ્યા છે બધી રીતે જીત્યા છે અને હું કઉ છું ને વાવની ચૂંટણી પણ સત્તર રાઉન્ડ સુધી અમે આગળ હતા હવે એ એ બે ત્રણ રાઉન્ડમાં બે ત્રણ હજાર મત અમે હાર્યા છે અમે સો ટકા એનું આત્મ આત્મમંથન કરીશું પરંતુ જીત્યા છે ભૂતકાળમાં હું એમ કેવા માંગુ છું

અને લોકસભામાં આજે જે હાલ સ્થિતિ છે આજે નીતિશ કુમાર અને નાયડુ જો ટેકો પાછો ખેંચી લે તો સરકાર પડી જાય સરકાર કઈ રીતે બચાવશો તમારે એ અલાયન્સ સાથે ન પ્રદર્શન કરી શકાય એ એક વાત પણ એક સ્પષ્ટ રીતે આપણી સામે છે આગળ તમે ની પણ વાત એ પણ આગળ કરશું અને આપણી સાથે કુંદનભાઈ અને નિલેશભાઈ છે એમની સાથે પણ આ ને જાણીશું કે બસો ચાલીસ પછી પણ બે રાજ્યો ગુમાવી ચૂક્યા છે ઓલરેડી બહુ ખરાબ રીતે કોંગ્રેસ હરિયાણા અને હવે મહારાષ્ટ્ર આ મહારાષ્ટ્રમાં આપણે જ્યારે હારની વાત કરી રહ્યા હોય આપણે બીજેપી અને આની કોંગ્રેસની ખાસ કરીને વાત કરી પણ શરદ પવારને માટે જે પરફોર્મન્સ જે જનાદેશ આવતો ત્યાં આગળથી દેખાયો છે શરદ પવારની એનસીપી માટે આ જેમને આપણે ચાણક્ય ગણતા હોઈએ એમનું આ રીતનું પરફોર્મન્સ આને કઈ રીતે જુઓ છો શું આ એમને માટે પણ એક બહુ મોટા આ મંથન કરવાનો વિષય ઉપસ્થિત થયો છે આ મહારાષ્ટ્રના જનાદેશથી શિવાજીની એક વાત યાદ હશે એક એમનું સૂત્ર સિંહ ગઢમાં જીત્યા પણ એમનો તાનાજી જેનું જ્યારે શહીદ થયા ત્યાં લીધા વખતે ત્યારે એમણે કહ્યું હતું ગઢ હાલા પણ સિંહ ઘેલા સિંહ હતો એમનો જે આમ સેનાપતિ જે હતો ત્યાં આવ્યો તાનાજી એ શહીદ થયા પણ સિંહગઢ જીતી ગયા હતા ત્યારે એમણે એમ કહ્યું અત્યારે બારામતીમાં એવું થયું છે કે ગઢ પણ ગયો અને સિંહ પણ ગયો કારણ કે ખાલી મહારાષ્ટ્રની વાત નથી પણ બારામતીમાં એમને અજીત પવારે એમના કેન્ડિડેટ ભત્રીજાને જે યોગેન્દ્ર હતા એમને હરાવ્યા ઇટ્સ એ વેરી બિગ થિંગ નાક કપાયું એમનું અને એમણે બે ચાર દિવસ પહેલાં વાત કરી હતી કે પબ્લિકમાં કે મારે હવે ક્ષેત્ર સંન્યાસ લેવો છે ઇલેક્ટોરલ આમાંથી પોલિટિક્સમાં હવે હું નિવૃત્તિ લેવા માગું છું ને આ છેલ્લી ઇલેક્શન છે પછી હું ઇલેક્શનમાં કરવાનો નથી હવે અત્યારે એવી વાત થશે ને માગણી પણ કે હવે તમે સંન્યાસ લઈ લો કારણ કે એમણે આખા બે હજાર ઓગણીસમાં આખું જે ઉથલપાથલ થઈ ઉદ્ધવને એમણે મનાવી લીધા અને સરકાર બનાવી ત્યારથી મહારાષ્ટ્રનું રાજકારણ આખું ચડોળે ચડી ગયું છે એટલા માટે આ પહેલી વખત થાય છે કે જે સ્ટેબિલિટી મળી શકે એમ છે હવે એમાં કોઈ ગડબડ ન થાય ને મહારાષ્ટ્રના ઇન્ટરેસ્ટમાં સ્ટેબિલિટી રાજકીય સ્થિરતા રહીએ વિકાસ અને શાંતિ રહે અને વિકાસની ગતિ વેગવાન બને એ જરૂરી છે એના માટે સહયોગ હોવો જોઈએ એટલે એમણે જે હજી સ્ટેટમેન્ટ આવ્યું નથી મારી જાણમાં પણ હોય તો એમણે જે પરિણામ આવ્યું છે સ્વીકારવું જોઈએ પણ હકીકત શિવાજીને યાદ કરી એટલી જ છે કે સીમ પણ ગયેલા ને ગઢ પણ ગયેલા અત્યારે એમના માટે બહુ આખા મહારાષ્ટ્રમાં બાર પંદર સીટ મળે એટલે શું જે વાત કરતા હતા કે એકસો બાસઠ અમને મળશે આટલી મળશે આની જગ્યાએ એટલે દે હેવ રિજેક્ટેડ ધ પીપલ હેવ રિજેક્ટેડ એમાં રિજેક્ટ કરવાનું કારણ એ છે કે એમને પરિવારવાદ જ રાખ્યો અજીત પવાર છૂટા પડ્યા કારણ કે એમને સુપ્રિયા સુલે એમને એને જે બનાવી હતી ગાદી બારસ પોલિટિકલ વારસો જે હોય એ ખાલી પરિવારમાં પોતાના પરિવારમાં રે એટલે સિરિયસ કાર્ય સિનિયર કાર્યકરો હોય એ નારાજ થાય જ આ વખતે પણ એવું થયું ચારે બાજુ પવાર 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 મહારાષ્ટ્રમાં ઇલેક્શનમાં એટલે કાર્યકરોને પણ એમ લાગ્યું કે અજીત પવાર વોઝ રાઇટ અને લોકસભાની ચૂંટણીમાં એમને શરદ પવારને સપોર્ટ આપ્યો બીજેપીને ચારે બાજુ હરાવ્યા પણ આ વિધાનસભામાં ઇટ વોઝ ડિસાઈડેડ મન બનાવી દીધા લોકોએ કે આને આપવું જોઈએ તમે મહાવિજયની વાત કરી કે એના માટે શ્રેય કોને આપવો હમણાં એ ચર્ચા હતી આ પહેલાં બ્રેક પહેલાં તો મને જો સાચું પૂછો ને તો આનો શ્રેય આપવો હોય તો તમારે કોંગ્રેસને ઉદ્ધવ ઠાકરેને આપવો જોઈએ કારણ કે જે રીતે એમણે પ્રચાર કર્યો જે રીતે એમણે બેંકની વાત કરી જે રીતે રિઝર્વેશનની વાત કરી એ બધું જોતાં એ રિઝર્વેશનની વાત જ્યારે આવી કે ધર્મના આધારે રિઝર્વ્યુશન આપવા તૈયાર થાય તો એની સીધી અસર મરાઠા લોબી ઉપર પડે અને મરાઠવાડામાં આખા જુઓ કે લોકસભામાં કોંગ્રેસે અને શિવસેનાએ બીજેપીને સાફ કરી નાખી હતી ત્યાં મરાઠવાડામાં આ વખતે એને સપાટો બોલાવ્યો છે બીજેપીએ કારણ કે મરાઠાઓએ પણ એક નક્કી કરી દીધું કે ધર્મના આધારે એમને સ્વીકાર્ય નહીં થાય રિઝર્વેશન એમની માગણી હતી રિઝર્વેશનની આંદોલન હતું ઉપવાસ ઉપર વતરેલા બધું હતું પણ મેં સાઈડમાં રાખી દીધું અને એક જ વાત કે જાત પાત વગર આપણે વોટ આપવા છે અને એ વોટ આપ્યા હવે હિન્દ વોટ બેંકની વાત કોણે કરી રિઝર્વેશનની વાત કોણે કરી અને ભગવા ઉપર એટેક કોણે કર્યા ખાડગે અને એ લોકોએ એટલે એ થયા પછી તમે મોટા મોટું કોન્ટ્રિબ્યુશન એ કર્યું કે હિન્દુઓને જાગ્રત કરી દેવા સાધુ સંતો અને કાર્યકરો ઉપરાંત આરએસએસને વિશ્વ હિન્દુ પરિષદ ખરા પણ લોકોને પણ જાગૃતિ એવી આવી કે વાયરલ થયા આમાં વોટ્સએપ પર બધે જેટલા મેસેજ આવે એટલા દિવસભર એ જ આવતા હતા કે આપણે આ હાલત કરી રાખી છીએ આ હાલત કરીને ઔરંગઝેબના વખાણ જ્યારે ઉદ્ધવ ઠાકરે કરે ત્યારે કોઈ શિવસેના જે બાલા સાહેબ ઠાકરેના હાથ નીચે જે કાર્યકરો હતા એ કોઈ સ્વીકારે એટલે એમણે મોટા મોટી ભૂલ એ કરી અને એનું આટલા આ વિજય મહાવિજયનું શ્રેય પહેલાં તમે એમને આપો ઉદ્ધવ ઠાકરેને ને કોંગ્રેસ અને આ શરદ પવારને એટલે એ લોકો જીતી શક્યા છે અને જાતપાતની આપણે જે વાત કરી એટલે એને બળ મળી ગયું કે ભાઈ એક હે તો સેફ હે બટેંગે તો કટેંગે અત્યારે આખા વિશ્વના વાતાવરણ જોતા એક જાગૃતિ આવી આમાં અને જાગૃતિ એટલી આક્રમક નથી એવી રીતને ખાલી આ લોકશાહી ઢબે જાગૃતિ આવી છે એવું નથી કે જાવાદ ધર્મવાદના અનુસાર ધર્મયુદ્ધ કરવાનો છે ધર્મયુદ્ધ છે પણ અહિંસક છે એ વાત બેંક ખુલ્લું મેદાન આપી દીધું આ ઇસ્યુ ઉપાડીને પછી એના વિવિધ કમ્પ્લેન તમે હવે કમ્પ્લેન કરી શકો એમ નથી ટુ એક્સેપ્ટ જી અને હિન્દુત્વનું અપ્રોચ જ વધારે કામ લાગ્યું છે આરએસએસનું પણ એક ડોર ટુ ડોર કેમ્પેન હતું એના કારણે પણ ખાસું એવું ફોકસ હિન્દુત્વ ઉપર આવી ગયું હતું અને એ જ રીતે ઘણો લાભ પણ એ લોકોને મહારાષ્ટ્રમાં જોવા મળ્યો છે નિલેશભાઈ તમને પૂછવા માગીશ ખાસ કરીને આપણે બીજી એક ચર્ચા પણ કરીએ એકનાથ શિંદેની વાત કરીએ તો હવે જો જનાદેશ મળ્યા પછી રિયલ સેના કોને કહેવાય એકનાથ શિંદેની પાર્ટીને જ કહેવાશે શિવસેના એ બાલા સાહેબ ઠાકરેની પાર્ટી છે એ રીતે જ ગણાશે આમ તો એકનાથ શિંદેની સેનાને જ રિયલ

બ્લેમ કરતા એવું લાગે છે કારણ કે આમ જોવા જઈએ તો અમિત ઠાકરે પણ ઉદ્ધવ ઠાકરેના કેન્ડિડેટના કારણે હાર્યા અને આદિત્ય ઠાકરે પણ જીત્યા છે બહુ નેરો માર્જિનથી જીત્યા છે આઠ નવ હજારના માર્જિનથી અને એની સાબ જોવા જઈએ તો એમના એમાં પણ એમએનએસના એક ઉમેદવાર હતા એના કારણે પણ વોટ ઘણા તૂટ્યા છે અને એના કારણે પણ એક ઓછા માર્જિનની એક રેસ રહી છે આ ફેક્ટર કેટલું રહ્યું કારણ કે એમએનએસનું શું હવે રાજનીતિકરણ કઈ રીતે કરવું જોઈએ કારણ કે આગળ જતા આવે જોઈએ તો એ ખાલી વોટ કટવા પાર્ટી તરીકે ગણાશે કે પછી એ બેઠકો પણ લાવી શકશે પછી એમએનએસ નો ગ્રાફ સતત નીચે ગયો છે અને સતત જે ટ્રેન્ડ બદલવું ક્યારેક મોદીજીના વખાણ કરવા ક્યારેક મોદીજીની ફેવરમાં બોલવું ક્યારેક એકદમ સડનલી એમની અગેન્સ્ટ બોલવું એટલે તમે રાજકારણ રાજકારણમાં એક વસ્તુ તમારું સ્ટેન્ડ ક્લિયર હોવું જોઈએ લોકસભામાં જયારે અજીત પવારને સાથે લીધા ભારતીય જનતા પાર્ટી એ લોકોને ડાયજેસ્ટ નહીં થયું વિરુદ્ધમાં મતદાન કર્યું એના પછી છેલ્લા છ આઠ દસ મહિનાથી અજીત પવાર બીજેપી સાથે જે રીતે વળી ગયા બીજેપીના મુદ્દાઓને એને જે રીતે અપનાવી લીધા બીજેપીને જે મોડી મંડળ છે એના આદેશને જે રીતે અપનાવવા માંડ્યા એ રીતે એનામાં એક વિશ્વાસ બેઠો એ વિશ્વાસને કારણે એને આ વખતે સૌથી મોટો ફાયદો થયો કે એમની સીટો વધી જયારે મનસેના કેસમાં એવું છે કે મનસે માત્ર મનસે ને શિવસેના એવી લડાઈ છે કે હું જીતું તો કાંઈ ન જીતું તો હાલશે પણ તું ના જીતવો જોઈએ એટલે આદિત્યને હરાવવા માટે કે અમિતને હરાવવા માટેની જે અંદર અંદરની માનસિકતા હોય આપણે સમજી શકીએ છીએ કે બે ભાઈ જયારે અલગ થાય ત્યારે એની વચ્ચે જે શું અંટસ હોય એ અંટસના કારણે સામે બીજો કોઈ ભલે જીતી જાય પણ તું તો ના જ જીતવો જોઈએ એ જે માનસિકતા છે એમની

તો જ તમે ચૂંટણીમાં જીતી શકો છો પરિવારમાં વિભાજન થાય તો જનતાનો વિશ્વાસ પણ જે પ્રકૃતિ રહી છે એ આજ પ્રકારની રહી છે બે હાજર નવ માં સારી સફળતા મળ્યા બાદ જે એના તરફથી આશા હતી એ થઈ નહીં અને બે હજાર ચૌદ થી સતત ઘસતા ઘસતા ઘસાતા ઘસાતા ચાલ્યા ગયા અને આજની તારીખમાં મનસે નક્કી નથી કરી શકી રહ્યું કે એને એકચ્યુઅલી જાવું છે કઈ તરફ

કાર્યકર્તાઓ સાથે જોડવાથી માંડીને બીજા પક્ષોને પોતાનાથી વિપરીત વિચારધારાના પક્ષોને પણ પોતાની સાથે જોડી કેવી રીતે સમન્વય સાધવો કેવી રીતે માઇક્રો મેનેજમેન્ટ કરવું કેવી કેવી રીતે રીતે લડવું નેતાઓનો કયા કયા મુદ્દાઓ ક્યારે લાવવા એ બધું પ્લાનિંગ સાથે એમણે કર્યું છે એની સામે તમે જુઓ આ મહારાષ્ટ્રની અંદર કોંગ્રેસે જે સભાઓ લીધી રાહુલ ગાંધીએ જ્યાં જ્યાં સભા ત્યાં ત્યાં એમના ઉમેદવારો હાર્યા પ્લસ વિઝા જેમનું ક્લિયર નથી કયા મુદ્દે એમને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવો છે એ જ ખબર નથી એક પ્રોજેક્ટમાં છે ઉદ્ધવ સૌથી મોંઘુ દેખાડી દીધું કે કેટલા પર્સન્ટેજ વોટિંગ ગુજરાતીઓ કરી શકે મહારાષ્ટ્રની અંદર મુંબઈની અંદર જ્યાં જ્યાં ગુજરાતી ભાષી પ્રભુત્વ છે એ તમામ એરિયાઓની અંદર ગુજરાતીઓએ ખભે ખભા મિલાવી અને આ વોટિંગ કર્યું છે જેનું આ પરિણામ થમ્પિંગ મેજોરિટી તમે જુઓ મુલુનમાં ગાટકોપરમાં એટલી મોટી લીડ એટલી મોટી લીડ સાથે વિજય આપ્યો જે લોકસભામાં એટલી જ મોટી હાર હતી એટલે એ એ આ બધું ભારતીય જનતા પાર્ટી શીખવું જોઈએ બીજા પક્ષોએ કેવી રીતે ચૂંટણી લડવી જોઈએ અને એમની નબળાઈઓ ઢાંકવા માટે તમે કોઈને પક્ષની વાત કરો એ મહત્વનું નથી મહારાષ્ટ્રનું રાજકારણ નવા એરામાં પ્રવેશ ચૂક્યું છે જ્યાં પવાર નથી શરદ પવાર નથી બાલાબ ઠાકરે નથી એટલે હવેનું જે રાજકારણ છે એ આખું તદ્દન અનોખું તદ્દન અલગ હશે જાતિવાદી વસ્તુઓને પણ અહીંયા સ્થાન નહીં હોય એવું લાગી રહ્યું છે આપણે જોયું હતું કે ફડણવીસે અહીંયા આગળ પીછે હટ કરવી પડી હતી મુખ્યમંત્રીનું પદ અને માટે એમણે ઉપમુખ્યમંત્રીના પદ ઉપર જવું પડ્યું હતું હવે શું લાગે છે હવે ફરી વખત અત્યારે જે રીતની સીટ ભાજપને બનતી દેખાઈ રહી છે કાર્યકર્તાઓના મનમાં શું છે ઈચ્છા એમનો કઈ રીતનો આગ્રહ રહેશે કે મુખ્યમંત્રી એમની પાર્ટીના હોવા જોઈએ બેન આપણે જે વાત ને એમાં કુંદનભાઈએ જે વાત કરી હતી એને આગળ વધારતા જે ખરાબમાં ખરાબ સમય જે મહારાષ્ટ્રનો હોય ને તો ગયા પાંચ વર્ષ હતા એવું કહી શકાય અત્યારે હાલ હું એક ભાજપના કાર્યકર્તા તરીકે પર્સનલી વિચારું તો બિંગ અ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા જો સીએમ બને તો અમને મજા આવે પણ અલ્ટિમેટલી જેમ નિલેશભાઈએ વાત કરી કે ભારતીય જનતા પાર્ટી દરેકે દરેક પાર્ટીને સાથે લઈને ચાલવાવાળી પાર્ટી છે એટલે મહાયુતિના બધા અત્યારે સાથે પ્રેસ કોન્ફરન્સ થઈ છે અને એના અંદર નક્કી થશે કે કોને કોણ સીએમ બનશે આના સિવાય બીજું નિલેશભાઈ જે વાત કરી હતી ને એમાં હું થોડુંક એડ કરીશ એમને જે વાત કરી કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નેતાઓનું માઇક્રો મેનેજમેન્ટ અમિતભાઈ શાહનું જે સ્ટ્રેટર્જી આ બધાના કારણે જીતે આના સિવાય એક બીજી એક વિષય છે ને કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં રાષ્ટ્રપ્રથમની ભાવના હોય છે વિપક્ષમાં શું હોય છે રાષ્ટ્રપ્રથમ ભારતીય જનતા પાર્ટીમાં પહેલાં દેશ પછી પક્ષ અને છેલ્લે સ્વ વિપક્ષમાં એવું હોય કે પહેલાં પોતે પછી પક્ષ અને છેલ્લે રાષ્ટ્ર દેશની ચિંતા એ લોકો કરતા નથી એના કારણે જીતે છે શાહનવાઝબીએ જે વાત કરી હતી એનો હું જવાબ આપું એમને વાત કરી કે ભાઈ બસો ચાલીસ આવી ગઈ પણ તમે એમ કેમ નથી બસો ચાલીસ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બે હજાર ચોવીસમાં જીતી હતી પણ ઇન્ડી અલાયન્સની પરિસ્થિતિ તમે જુઓ તો ત્રણ રીતે હું એને મૂલવીશ કે સાડત્રીસ પાર્ટીઓ ભેગી થઈને પણ બસો ચોત્રીસે પહોંચી હતી એ કેમ નથી ભૂલતા અને એને કહે છે કે ભાઈ ભારતીય સારું પરફોર્મન્સ હતું બીજો દ્રષ્ટિકોણ બેન જુઓ તો ચૌદ ઓગણીસ ને ચોવીસ કોંગ્રેસનો ત્રણે ત્રણ ઇલેક્શન નરેન્દ્રભાઈ મોદી છેલ્લા ત્રણ ઇલેક્શનમાં જીતી રહ્યા છે કોંગ્રેસનું પરફોર્મન્સ ત્રણે ત્રણ ઇલેક્શનનો સરવાળો મારો ને તો એ બસો ચાલીસ નથી થતું એ કયા મોડે ભાજપને એવું કહે છે કે અમે જીત્યા અથવા અમે સારી રીતે કરી રહ્યા છીએ અને ઇન્ડી અલાયન્સ અત્યારે હાલ એ જે બણગા ફૂંકા છે કે અમે બધા ભેગા થયા છીએ શેના માટે ભારતને વિશ્વગુરુ બનાવતા રોકવા માટે બધા ભેગા થયા છે અને એ કેવી રીતે ભેગા થયા છે દિલ્હી પંજાબ બંગાળ આવા ઘણા બધા રાજ્યો છે જ્યાં આગળ ફાયદો એ કાયદોવાળી નીતિ એ લોકોની હોય છે એ એ લોકો પોતે પોતાની રીતે પોતાનો ફાયદો જે રીતે થતો હોય એ રીતે એ લોકો બધું મેનેજ કરતા હોય છે આ બધું પબ્લિક હોશિયાર છે પબ્લિકને ખબર પડે છે અને એનું રિઝલ્ટ આપણે અત્યારે હાલ બેન જોયું છે મહારાષ્ટ્રમાં કે થોડોક કદાચ એવું કહી શકીએ કે જો બીજેપી એકલી લડી હોત ને તો સારું રિઝલ્ટ અથવા જીતી ગઈ હોત અત્યારે એકસો ત્રીસ આસપાસ તો આયા અગિયાર ફૂલ મેજોરિટીમાં અગિયાર સીટો ખૂટે છે પણ છતાં પણ જે પ્રી અલાયન્સ હોય એને પાળવામાં પણ ભારતીય જનતા પાર્ટી એકદમ અવલ છે પાસ્ટમાં આપણે જોયું તો અટલ બિહારી વાજપેયીએ એક સરકાર બે હજાર નવ્વાણું બે હજાર ચાર સુધીની ચલાઈ હતી એ એ બીજા બીજા કોઈ કોઈ અથવા નેતા હોય તો એટલી ટફ કોલેશન હતું પણ છતાં પણ સારી રીતે સાથે રહીને હતી એ આપણે ના ભૂલવું જોઈએ જી કુંદનભાઈ તમને એક સવાલ પૂછું છું ખાસ કરીને આમ તો જોવા જઈએ તો મહારાષ્ટ્રમાં બે હું વિભાજન કરું કે શહેરીને ગ્રામીણ ક્ષેત્રમાં તો ગ્રામીણ ક્ષેત્રમાં એમવીએનો વોટ વધારે હતો પહેલા પરંતુ આ ચૂંટણીમાં જોવા જઈએ તો ખાસો અલગ છે જો કે લોકસભા ચૂંટણીનો અને વિધાનસભા ચૂંટણીનું બંનેનું અલગ અલગ ગણિત હોય છે એટલે એ હિસાબે જોવા જઈએ તો અલગ વસ્તુ છે પરંતુ ગ્રામીણ ક્ષેત્રમાં મહાયુતિએ ખાસો એવો દસ ટકા જેટલો વોટ શેર વધાર્યો છે આનું શું કારણ રહ્યું ખાસ કરીને નામ જોવા જઈએ તો તમે ખેડૂતો માટેની જે હિતલક્ષી યોજનાઓ હતી કે પછી આ લાડલીબેન યોજનાઓ હતી કે પછી બીજા વિકસિત વિકાસના કાર્યો હતા જે બાકી રહી ગયા હતા ને એના માટે પણ એક વોટ શેર વધારીને એક જે સત્તા પક્ષ પર બેઠેલી પાર્ટી છે એને આપીએ જેથી વોટ વિકાસ થઈ શકે એ હિસાબનું ગણિત હતું આમાં સીધો સવાલ એટલો જ છે કે ગ્રામીણ વિસ્તારોમાં જાતિવાદ પણ ઘણો છે હવે એ જ્યારે તમે એમ કહેતા હો કે આપણે જાતિવાદને તિલંજલિ આપો વી હેવ ટુ વર્ક કહે છે મહારાષ્ટ્રીયન છીએ આપણે એક કે હિન્દુ છીએ કે જે કરો તે તો એ રીતે જ્યારે પ્રચાર થયો એનો મોટા મોટો ફાયદો થયો કે જાતિવાદની બાજુએ રાખી અને લોકોએ વોટ આપ્યા હિન્દુ તરીકે વોટ બેંકની સામે ધર્મયુદ્ધ બનાવ્યું એટલા માટે બીજો સવાલ એ છે ખેડૂતોની તમે વાત કરીએ કાંદાનો મોટા મોટો કાંદાના ભાવનો પ્રશ્ન હોય સાથે સોયાબીનનો સોયાબીન અને આના કાંદાના ભાવમાં નિકાસ છૂટ આપી ન આપી જે વખતે બધી ગરબડ ઘણી હતી એના માટે નારાજગી હતી આ વખતે પહેલેથી પાળ બાંધી લીધી નિકાસ પહેલાં બંધ કરી પછી અમુક રેટ ઉપર જ નિકાસ કરવાની છૂટ આપી કાંદાની એટલે ખેડૂતોની કોઈ નારાજગીનો સમસ્યા રહી નહીં અને આનો હોલ્ડ પણ સારો અજીત પવારનો હોલ્ડ સારો છે અને ભાજપના કાર્યકરોએ ત્યાં આગળ ગ્રામીણ વિસ્તારોમાં ઘેર ઘેર ફરીને પ્રચાર કર્યો છે એ પણ એક હકીકત છે અને એને કારણે આમને ટકાવારી મતની ત્યાં વધી છે અને એ તેને વધારે મત મળ્યા છે સીટો મળી છે નિલેશભાઈ ગુજરાતીની જે વાત નિલેશભાઈએ કરીને એ પણ વિચારવા જેવી છે કે એટલો બધો ગુજરાત દ્વેષ વ્યક્ત કર્યો તમે મનમાં હોય બધાને અમે સમજીએ છીએ પણ એટલો બધો જાહેરમાં વ્યક્ત કરીને એનું પ્રદર્શન કર્યું કે ગુજરાતીઓ એટલે બધા બીજેપીવાળા છે પણ બીજેપી લોકતંત્ર છે ભાઈ જેને લોકો આમાં ગુજરાતીઓ ઘણા શિવસેનાના પણ હતા એમાં પણ નેતાઓ હતા ઘણા પ્રવક્તા હતા પણ તમે વારંવાર જો એમ દ્વેષ રાખો અંબાણી અને અદાણીનું ગુણગાન ગાયા કરો અને પછી કહો કે ગુજરાતીઓ બધા અહીંયાથી યોજનાઓ લઈ જાય છે હકીકતમાં આ એક વ્હાઈટ પેપર બહાર પાડવું જોઈએ જ્યારે આ શાંત થાય ત્યારે બીજેપીએ કે કેટલી કેટલા ઇન્ડસ્ટ્રીઓ મહારાષ્ટ્રમાં બંધ થઈ ટ્રેડ યુનિયનને કારણે બંધ થઈ પછી મિલોની જગાઓ બધી મિલોની જગામાં મલ્ટી બિલ્ડિંગ બાંધવા માટે રિયલ એસ્ટેટને આપવામાં કેટલા કાવતરા થયા ઉદ્યોગો બંધ કરાવવા અને બગાડવા માટે એ બધી વિગત આપવી જોઈએ એટલે જે શાંત સમજદાર નાગરિકો છે જે મહારાષ્ટ્રીયન પણ અમે જેમને સર્કલમાં મળીએ છીએ દે ડોન્ટ ફોલ ફોર ઇટ એ લોકો માનતા નથી ઉદ્ધવ ઠાકરે આટલો બધો પ્રચાર કરે ને આટલો વૈભન રાખે એટલે પછી ગુજરાતીઓએ પણ એક સાથે થઈને મજૂરતા આ વખતે વોટ આપવા જ છે તો બીજા એને આપવા જ છે એટલે બહાર પડ્યા અને એનું આ પરિણામ જોવા મળે છે એટલો બધો દ્વેષ છે એ રાજકારણમાં આવે રીતે કોઈ પણ સમાજ માટે દ્વેષ ન રખાય અને એક ધર્મ માટે એક પાર્ટી વિશેષ જે છે એને તમે થાબળ્યા કરો એની અસર પછી બધા ઉપર પડે જ છે માનસિક એટલે ગ્રામીણ વિસ્તારોને આશ્ચર્ય ન થવું જોઈએ કે જે રીતે એમણે કામ કર્યું છે ખેડૂતોને દરેક વર્ગને અને જે લાડકી બહેન લાડલી બહેનની વાત છે બહેનની એ તો બધી જગ્યાએ લાગુ પડે ગ્રામીણ હોય કે શહેરી હોય બધાને લાગુ પડી છે એટલે મેજરથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે એનો અમલ થયો છે ખાલી વચન નથી આવી નો ત્રણ મહિનાથી શરૂ થઈ ગયો બધાને બેંકમાં પૈસા જવા લાગ્યા એટલે એટલે એની ખાતરી થઈ કે આપણો કામ અહીંયા ઘણા લોકો કરે છે એટલે ઓકે તો આ લાડલી બહેન યોજના હોય કે ખેડૂતોને મળેલો સપોર્ટ હોય આ તમામની અસર જે છે આ જનાદેશમાં આપણને આવતી જોવા મળી છે અને મહારાષ્ટ્રમાં મહાયુતિનો એક મહાવિષય થતો દેખાયો છે એના વિશ્લેષણની આપણે આ ખાસ ચર્ચા કરી આપ તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર કુંદનજી આપનો નિલેશભાઈ આપનો તરુણજી આપનો અને શાહવાસજીનો પણ આપણે આભાર માનીશું ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા બદલ તો આ સાથે જ મને અને મારા સહયોગી ઉર્વિન વ્યાસને પણ આપશો રજા પરંતુ આપ જોતા રહો સીએનબીસી ગુજરાત નમસ્કાર